હેલો વિદ્યાર્થી બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આપણે ચેપ્ટર 8માં એન્ડ, એન્ડ એટલે અને, અનેને અંગ્રેજીમાં શું કહેવાય? એન્ડ. એન્ડનો ઉપયોગ ક્યારે થાય છે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું, છતાં પણ એકવાર રિપીટ કરી દઉં કે ગુજરાતીમાં બે શબ્દને આપણે જોડીએ, ધારો ટેબલ ખુરશી, એને બેને જોડવું હોય કે ટેબલ અને ખુરશી એમ બોલીએ. આપણે એમ ન બોલીએ કે ટેબલ ખુરશી, ટેબલ અને ખુરશી, તો કેનો ઉપયોગ કરીએ ગુજરાતીમાં બે શબ્દને જોડવા? અને એવી રીતે અંગ્રેજી ભાષામાં પણ બે શબ્દને જોડવા માટે એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેં તમને એમાં ઉદાહરણ પણ આપ્યું હતું, કોક અને ડક, કોક એટલે કૂકડો અને ડક એટલે બતક. તો અહીંયા ખાલી એન્ડ વડે વાક્ય નથી જોડવાનું, આર્ટિકલ એ અને એન મૂકી અને એન્ડ વડે જોડવાનું છે. એ અને એન ક્યારે મુકાય એ પણ મેં તમને સમજાવી દીધું કે બે, સોરી, મૂળાક્ષરમાં 5 સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. 5 સ્વર કયા? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. જો એ શબ્દ હોય તો એન મૂકવાનો આવે. પહેલો એ 5 માંથી પહેલો શબ્દ જો એ 5 માંથી હોય તો એન મૂકવાનો આવે. બાકી બધા વ્યંજન છે એનાથી ચાલુ થતો હોય સ્પેલિંગ તો શું મૂકવાનું આવે? એ આવે. તો એ થી જોડી એ અને એન જે આવતું હોય એનાથી મૂકી અને પછી એન્ડ વખતે એન્ડ વડે આખું વાક્ય થઈ લખવાનું હોય. તો આપણે જોઈએ અહીંયા અમુક વાક્ય શબ્દ છે મેં લખેલા છે, આપણે એને એ, એન અને એન્ડ વડે જોડશું. શું છે? પહેલું બુક, બે. બુક એટલે ચોપડી, બેગ એટલે દફતર. હવે બુક બેગ, બે નો પહેલો અક્ષર કયો છે? વ્યંજન થી ચાલુ થાય છે એટલે શું આવશે? એ. તો ઓ બે, સોરી, બુક શું આવશે? એન, એન ઓ બે. શું થાય? ચોપડી અને દફતર. હવે બીજું છે કેટ, ડો. કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો. ક્યાંથી ચાલુ થાય છે? બે ના પહેલા અક્ષર છે વ્યંજન, તો શું આવશે મૂકવાનું? એ. તો અ કેટ, પછી એન, અ ડોગ. થઈ ગયું, આમાં કાંઈ અઘરું છે નહીં. ત્યાર પછી ક્રો અને આઉલ, ક્રો એટલે કાગડો અને આઉલ એટલે ઘુવડ. ક્રો નો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય છે? સી થી, તો શું મૂકવાનું આવે? અ ક્રો, સોરી, સી આર ઓ ડબલ્યુ, ક્રો. એન્ડ આઉલ નો ક્યાંથી ચાલુ થાય છે? ઓ થી, બરાબર. તો શું મૂકવાનું આવશે? એન આઉલ. ત્યાર પછી કા બસ, બે ના પહેલા પહેલા અક્ષર વ્યંજન છે, તો શું આવશે? અ કાર એન્ડ અ બસ. ત્યાર પછી બેટ બોલ, બે ના વ્યંજન જ છે, અ બેટ એન્ડ અ બોલ. ત્યાર પછી એક્સ પેન, એક્સ એટલે કુહાડી અને પેન એટલે બોલ પેન. તો એક્સ છે ક્યાંથી ચાલુ થાય છે? એ થી, તો શું મૂકવું આપણે? એને પેન, વ્યંજન થી ચાલુ થાય છે એન્ડ અ પેન. ત્યાર પછી રેટ અને એન્ટ, રેટ એટલે ઉંદર અને એન્ટ એટલે કીડી. તો રેટ છે એ વ્યંજન છે એટલે કે આર છે વ્યંજન થી ચાલુ થાય છે અને એન્ટ એટલે કે સ્વર થી ચાલુ થાય છે. તો અહીંયા એ આવશે અને આની આગળ એન આવશે. તો અરેટ એન્ટ, એન્ટ શું છે? એન્ટ. ત્યાર પછી કા અને પી, બે ના પહેલા પહેલા અક્ષર કેવા છે? વ્યંજન છે, તો શું આવશે? અ કા એન્ડ અ પિગ, એટલે ગાય અને ભૂલ. ત્યાર પછી એગ અને હેન, એગ નો પહેલો અક્ષર છે સ્વ અને હેન નો પહેલો અક્ષર છે વ્યંજન, એટલે એન એગ એન્ડ અ હેન, હેન એટલે મરઘી. હવે છેલ્લું છે તો અને પિન, એના બે ના પહેલા પહેલા અક્ષર કેવા છે? વ્યંજન વાળા છે. તો અ ટોપ
પીન એટલે ટેકન. તો આ થયા એન્ડ વાળા શબ્દ, જેને શબ્દને મેં એન્ડ એ અને એન્ડ અને એન્ડ વડે જોડી અને આખું વાક્ય બનાવ્યું છે, જે તમારે તમારી રીતે આમાંથી જોઈ શીખી અને તમારે કરવાનું રહેશે.